સબસ્ક્રાઇબ કરો YouTube ચેનલ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન ટુ ગેટ ધ લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ બાય અવર ચેનલ આ વર્ષે શહેરમાં 14 કલાકની રથયાત્રા કેવી રીતે 6 કલાકમાં પૂરી થશે તો આવો જાણીએ રથયાત્રાનો ટાઈમ મેનેજમેન્ટ આ સોમવારે ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળશે 14 કલાકની રથયાત્રા કેવી રીતે 6 કલાકમાં પૂરી થશે આવો જાણીએ રથયાત્રાનો ટાઈમ મેનેજમેન્ટ આ સોમવારે ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળશે કોરોના મહામારીને લીધે આ વખતે ભગવાનની ચૌદ કલાકની રથયાત્રા પાંચથી છ કલાકમાં પૂરી થઈ જશે જોકે દર વર્ષે બાવીસ કિલોમીટરના રૂટ પરથી પસાર થતી ભગવાનની રથયાત્રા બારથી પંદર કલાકમાં પૂર્ણ થાય છે પણ આ વખતે છ કલાકમાં રથયાત્રા પૂરી કરવા માટે રથયાત્રાનું ખાસ ટાઈમ મેનેજમેન્ટ કરવામાં આવ્યું છે રથયાત્રા નીજ મંદિર કેટલા વાગે પરત ફરશે એની રજે રજની માહિતી રથયાત્રા છ કલાકમાં કેવી રીતે પૂર્ણ જગન્નાથ પહિંદ પહિંદિ બાદ સાડા સાત વાગે રથયાત્રા પ્રસ્થાન કરશે બારમી જુલાઈએ વહેલી સવારે દેશના ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ દ્વારા મંગળા આરતી ત્યારબાદ રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ દ્વારા પહિંદવિધ કરીને ભગવાન જગન્નાથજીની યાત્રાનો અહીંયાથી શુભારંભ થવાનો છે અમદાવાદ અમદાવાદ કોઠા પહોંચી છે સાત અને પિસ્તાલીસ વાગ્યે દર વર્ષે સાડા નવ વાગ્યે પહોંચે છે રાયપર ચકલા આઠને પંદર વાગ્યે રથ પહોંચશે જ્યારે દર વર્ષે સાડા દસ પછી પહોંચતો હોય છે અમારા રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે સમક્ષ સમીક્ષા કરીને એક નવા પ્રકારની વ્યવસ્થા વચ્ચે આ વખતની રથયાત્રા મહાનગરની અંદર પરિભ્રમણ કરવાની સાડા અગિયાર પછી રથ પહોંચે છે પણ આ વખતે નવ ને પંદર વાગે રથ પહોંચશે સરસપુર દર વર્ષે સાડા બાર પછી રથ પહોંચે છે ત્યારે આ વર્ષે દસ વાગે રથ પહોંચી જશે ચોખા બજાર જનરલી દોઢ પછી અહીં રથ પહોંચે છે પણ આ વર્ષે અગિયાર વાગે રથ પહોંચશે પ્રેમ દરવાજા દર વર્ષે અઢી વાગે રથ પહોંચે છે પણ આ વર્ષે અગિયાર ને પંદર વાગે રથ પહોંચી જશે પાનકોર નાકા દર વર્ષે સાડા પાંચ પછી રથ પહોંચે છે પણ આ વર્ષે બાર ને પચાસ વાગે પહોંચશે માણેક દર વર્ષે સાંજે છ વાગ્યા પછી રથ પહોંચે છે આ વર્ષે એક વાગે પહોંચી જશે અને એમસી દર વર્ષે સાંજે સાડા સાત વાગે રથ પહોંચે છે ત્યારે આ વર્ષે એક ને પંદર વાગે રથ પહોંચી જશે જગન્નાથ મંદિર રાત્રે આઠ વાગ્યા પછી રથ પરત ફરે છે જ્યારે આ વર્ષે દોઢ વાગે રથ પરત ફરી જશે